નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? હું પિયુષ ભૂષા, ભૂષા સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે જીપીએસસીની એક્ઝામ પીઆઈ પેપર 2017માં લેવાયેલી એક્ઝામમાં ગણિત અને રીતનીના દાખલાનું સોલ્યુશન જોશું. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ તો દાખલા નંબર એકથી શરૂઆત કરીએ તે પહેલાં, જો હજી તમે મારી ચેનલ ભૂષા સ્ટડીને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરી લે અને બાજુમાં આવતા બેલ આઇકનને જરૂર દબાવી લે. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ દાખલા નંબર એકથી. તો દાખલા નંબર એકમાં શું કહેવા માંગે છે કે મારી બહેનના જન્મ સમયે મારા પિતાની ઉંમર 31 વર્ષ હતી અને મારા ભાઈના જન્મ સમયે મારી માતાની ઉંમર 20 વર્ષ હતી. મારી આજની ઉંમર મારા ભાઈ અને બહેનની ઉંમરના સરવાળા કરતા અડધી છે. જો આજની સ્થિતિએ મારા માતા અને પિતાની ઉંમરનો સરવાળો 81 વર્ષ હોય તો આજની સ્થિતિએ મારી ઉંમર કેટલી થાય? તો મિત્રો, એવું શું કરવાનું છે કે આજની ઉંમર મારી ઉંમર શોધવાની છે. મારી ઉંમર શોધવા માટે મારે શું કરવું પડે? તો આપણે પેલા તો રકમ વાંચીએ. તો રકમ વાંચીએ પેલા શું કે છે, જોઈએ તો મારી બહેનના જન્મ સમયે, તો હું શું કે છે કે મારી બહેનના જન્મ સમયે બરોબર મારા પિતાની ઉંમર કેટલી હતી? તો કે 31 વર્ષ હતી. ઓકે, હવે શું કે છે કે મારા ભાઈના જન્મ સમયે મારી માતાની ઉંમર 20 વર્ષ હતી. તો એવું કહી શકીએ કે મિત્રો, જો મારી બહેનની આજની ઉંમર શોધવાની હોય તો શું કરીએ? તો આજની ઉંમર તો મારી બહેનની ખબર નથી, તો ધારી લ્યો કે મારી બહેનની ઉંમર ધારો કે આજે 1 વર્ષની થઈ છે, તો સાથે સાથે મારા પિતાની પણ ઉંમર એની સાથે જ વધવાની છે. એવું આપણે કહી શકીએ, કેમ કે મારી બહેનની જ ઉંમર જેટલી વધશે એટલી જ મારા પિતાની ઉંમર પણ એની સાથે એટલી જ વધવાની છે. તો મારા પિતાની પણ હાલની ઉંમર કેટલી થશે? 31 પ્લસ 1 વર્ષ, મતલબ કે મિત્રો આ કઈ ઉંમર છે કે તો આ હાલની ઉંમર છે. આપણે એવું કહીએ કે હાલની ઉંમર જો મારી બહેનની ઉંમર 1 વર્ષ હોય તો મારા પિતાની હાલની ઉંમર 31 પ્લસ 1 વર્ષ થાય. તે જ રીતે જો મારા ભાઈની ઉંમર હાલની ઉંમર 20 વર્ષ હોય તો મારી માતાની ઉંમર કેટલી થાય? મારી માતાની ઉંમર 20 પ્લસ 20 વર્ષ થાય. ઓકે, હવે શું કીધું છે કે જો કે મારા ભાઈની અને મારી બહેનની ઉંમરના સરવાળાથી અડધી ઉંમર મારી છે. મતલબ કે મારી આજની ઉંમર કેટલી છે? મારી તો કે મારી ભાઈ અને બહેનના ઉંમરના સરવાળા કરતા અડધી. તો મારી ભાઈની અને બહેનની હાલની ઉંમરનો સરવાળો શું થશે? તો મારી બહેનની હાલની ઉંમર 1 વર્ષ અને મારા ભાઈની હાલની ઉંમર 20 વર્ષ, એનાથી કેટલી છે? તો કે એનાથી અડધી છે. ઓકે, હવે મને એક્સ અને વાય જો મળી જાય તો હું મારી આજની ઉંમર શોધી શકું. હજી જો આપણે ત્રીજું ચોથું વાક્ય વાંચીએ તો શું કહે છે કે મારી માતા અને પિતાની ઉંમરનો સરવાળો હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? 81. તો હાલની ઉંમર અત્યારે બંનેની કેટલી છે? 31 પ્લસ એક્સ અને 20 પ્લસ વાય, મતલબ કે 31 પ્લસ એક્સ અને 20 પ્લસ વાય આપણે આપી દીધેલી છે. કેટલી છે? તો કે રકમમાં જ આપણે આપી દીધી છે કે એનો સરવાળો આપણે આપી દીધો છે 81 વર્ષ. તેના ઉપરથી આપણે મિત્રો એક્સ અને વાય આપણે કિંમત શોધી શકીએ. કઈ રીતે? કે જો 20 પ્લસ 31 કરીએ તો કેટલા થશે? 51. 51 ને આપણે બરાબર ને આ બાજુ આવવા દઈએ તો 81 માઇનસ 51 કરશું તો 30 મળશે. એનો મતલબ કે મને એક્સ પ્લસ વાયની કિંમત મને મળી 30 વર્ષ. હવે મને એક્સ પ્લસ વાયની કિંમત મળી એ તો મારી બહેન અને ભાઈની ઉંમરના સરવાળો હાલની ઉંમરનો સરવાળો ઉંમર જેટલી છે તેની ઉંમરનો સરવાળો આપણે 30 મળી ગઈ છે. તો હવે હું કિંમત આ સમીકરણમાં મૂકી દઉં તો મને મારી હાલની ઉંમર શોધવાની કીધી છે તો તે મળી જશે. તો મારી હાલની ઉંમર મને કેટલી મળી? 15 વર્ષ. એનો મતલબ કે મારી હાલની ઉંમર કેટલી થશે? 15 વર્ષ. તો જોઈએ મિત્રો આના પછી બીજો દાખલો. તો બીજો દાખલો શું કહે છે? તો બીજો દાખલાની આપણે રકમ વાંચીએ કે બીજો દાખલામાં કે એક બેટ્સમેન નો પ્રથમ 6 ઇનિંગનો સરેરાશ સ્કોર 20 રન છે. બીજીથી સાતમી મેચનો તેનો સરેરાશ સ્કોર 21 રન છે. જો પ્રથમ અને સાતમી મેચનો સ્કોર 30 રન હોય તો તેની સાતમી મેચનો સ્કોર કેટલો થશે? તો મિત્રો આપણે કીધું છે કે મારી સાતમી ઇનિંગનો સ્કોર કેટલો થશે? આપણે સાતમી ઇનિંગનો સ્કોર એનો શોધવાનો છે. તો શું કીધું કે પ્રથમ 1-6 ઇનિંગનો સરેરાશ સ્કોર 20 રન છે. હવે મિત્રો કે સરેરાશ મતલબ શું? કે દરેક ઇનિંગમાં 20-20 રન કર્યા હશે તો એને કુલ રન કેટલા કર્યા હશે? એવું કયો કહીએ તો આપણે કેટલા કર્યા હશે કે દરેક ઇનિંગમાં જોઈએ 20-20 રન કર્યા હોય તો એને કુલ રન કેટલા કર્યા હોય? તો 120 રન કર્યા હોય આપણે એવું કહી શકીએ. કેમ કે દરેક ઇનિંગમાં 20-20 રન, તો એને 6 વડે ગુણી દઈએ તો એને કુલ રન મળી જાય. ઓકે, હવે બીજી રકમ શું કહે છે કે 2-7 ઇનિંગમાં તેને એક સરેરાશ સ્કોર 21 રન છે. મતલબ કે 2-7 ઇનિંગનો તેનો સરેરાશ સ્કોર કેટલો છે? 21. હવે આ પણ ઇનિંગ ગણીએ તો કેટલી ઇનિંગ થશે? 6 જ ઇનિંગ થશે. તો એનો આપણે કુલ સ્કોર શોધવો હોય તો કઈ રીતે શોધી શકીએ? કે દરેક ઇનિંગમાં 21-21 રન છે અને 6 ઇનિંગ છે તો એને ગુણાકાર કરી દે તો એનો કુલ રન કેટલા થશે? 126. તો મિત્રો આપણે 1-6 ઇનિંગના કુલ રન 120 મળ્યા અને 2-7 ઇનિંગના કુલ રન 126 મળ્યા. ઓકે, હજી આગળ રકમ વાંચીએ. શું કહે છે? પહેલી અને સાતમી ઇનિંગનો પ્રથમ અને સાતમી ઇનિંગનો એનો સ્કોર છે 30 રન.
ઓકે, હવે આપણે કીધું છે કે સાતમી ઇનિંગનો સ્કોર શું થશે, મતલબ કે મારે આ શોધવાનું છે એનો સાતમી ઇનિંગનો સ્કોર શું થશે, અને આપણી પાસે આટલી માહિતી આપેલી છે, તો આપણે શું કરશું મિત્રો? કે જો વિચારો તમે શું કરશું, આમાં શું કરી શકાય તમે બી વિચારો. તો વિચારો તો એવું આપણે એવું કરી શકીએ કે આ બે સમીકરણને આપણે સરવાળો કરીએ તો શું થશે? જુઓ કે આમાં પ્રથમ ઇનિંગ એકવાર આવશે, પછી શું થશે કે બધી ઇનિંગ બે બે વાર આવશે. મતલબ કે જોઈએ તો આમાં પહેલી ઇનિંગ આવી જશે, આમાં બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી ને સાતમી ઇનિંગ, મતલબ કે 1 થી 6 ઇનિંગ અને સાતમી ઇનિંગ કેટલી વાર આવશે? આ બે સમીકરણમાં આપણે સરવાળો કરીએ તો સાતમી ઇનિંગ બે વાર આવશે. એટલે મતલબ કે સમીકરણ 1 અને આ સમીકરણ 2 નો સરવાળો કરશું તો 1 થી 6 ઇનિંગ અને સાતમી ઇનિંગ કેટલી વાર આવશે? તો કે બે વાર આવશે. કેમ મિત્રો? કે જો આમાં આપણે 2 થી 7 ઇનિંગ છે અને આમાં પહેલી અને સાતમી ઇનિંગ છે, તો 1 થી 6 ઇનિંગ પ્લસ સાતમી ઇનિંગ કેટલી વાર આવશે? બે વાર. તો એનો બેનો સરવાળો કરીએ 126 અને 130 નો, તો શું થશે? 126 વત્તા 30. ઓકે, હવે મિત્રો આપણે કીધું છે કે સાતમી ઇનિંગ શોધવાની છે, અને આપણી પાસે 1 થી 6 ઇનિંગનો તો આપણે કુલ રન આપણી પાસે પહેલેથી જ આપણે શોધેલા છે, તો આપણી પાસે 1 થી 6 ઇનિંગના શૂટ કેટલા છે? 120. તો બસ આ સમીકરણ આપણે 120 મૂકી દઈએ અને આપણે સાતમી ઇનિંગ શોધવાની છે. તો સાતમી ઇનિંગ શોધવા માટે શું કરીશું? કે 126 પ્લસ 30. હવે આપણે શું કરીશું કે 126 માંથી 120 બાદ કરીએ તો કેટલા વધશે? કે 6 વધશે, અને 6 પ્લસ 30 કરીશું એટલે કેટલા થશે? 36. તો આપણી પાસે અહીંયા શું બધ્યું કે સાતમી ઇનિંગ કેટલી વાર છે? બે વાર. એનો કુલ રન કેટલા છે? 36. તો આપણે શોધવાનું શું છે કે સાતમી ઇનિંગ જ શોધવાની છે. તો આપણે બે ઇનિંગ થઈને સાતમી ઇનિંગના બે રન થઈને 36 રન થતા હોય, તો એક ઇનિંગમાં એના કેટલા રન થાય? તો 18 રન થાય. તો મિત્રો આનો આન્સર કેટલો થયો? 18. તો મિત્રો આનો આન્સર આવશે 18, મતલબ કે એને સાતમી ઇનિંગમાં કેટલા રન કર્યા હશે? 18 રન કર્યા હશે. તો મિત્રો હવે જોઈએ આના પછી ત્રીજો દાખલો. તો ત્રીજો દાખલો શું કહે છે? તો મિત્રો ત્રીજો દાખલો એવું કહેવા કે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી, મતલબ કે આપણી પાસે 3 4 વિધાન આપેલા છે અહીંયા, તો એમાંથી કયું વિધાન સાચું નથી તે આપણે શોધવાનું છે. તો મિત્રો આપણે એ નંબરનું વિધાન જોઈએ. તો એ નંબરમાં વિધાનમાં શું કહે છે કે પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યાનો મધ્યક બેકી સંખ્યા છે. મતલબ કે પહેલા તો આપણી પાસે 10 અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે તો આપણે જોઈએ. તો પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યા કઈ આવે? તો કે 2. જો તમે મિત્રો લખો છો, તમે 10 પ્રથમ અવિભાજ્ય સંખ્યા લખો તો કઈ જશે? કે 2. પછી આવશે 3, પછી આવશે 5, પછી કઈ 7, પછી કઈ 11, પછી તો કઈ 13, પછી જોઈએ તો કઈ 17, પછી 19, પછી કઈ 23, પછી જોઈએ તો 29. જો મિત્રો આ કેટલી સંખ્યા થઈ? તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10, મતલબ કે આપણી પાસે 10 અવિભાજ્ય સંખ્યા મળી. હવે શું કીધું છે કે એનો મધ્યક, મતલબ કે આપણી પાસે પૂછ્યું છે એનો મધ્યક. હવે મિત્રો મધ્યક એટલે શું? તો મધ્યક એટલે શું કે જે બધી સંખ્યાનો સરવાળો કરી અને જી સંખ્યા જેટલી સંખ્યા હોય એના વડે એને ભાંગી દેવાનો. મતલબ કે બધી સંખ્યાનો આપણે સરવાળો કરવાનો અને કુલ સંખ્યા છે 10, તો એને 10 વડે ભાંગી દેવાનો, એનો મધ્યક મળશે. તો મિત્રો આના બધાનો આપણે સરવાળો કરીશું તો કેટલો થશે? તો મિત્રો આપણે સરવાળો કરીશું તો 143 જેવો થશે. તો મતલબ કે આનો મધ્યક કેટલો થશે? 14.3. તો આનો મધ્યક કેવો થયો? બેકી સંખ્યા છે મિત્રો કે ના? તો આ વિધાન કેવું થયું? ખોટું. મતલબ કે કયું વિધાન પૂછ્યું હતું કે કયું વિધાન સાચું નથી તે પૂછ્યું હતું, તો આપણે કહી દીધું કે એ વિધાન છે તે છે ખોટું છે. હવે આપણે બાકીના પણ વિધાન ચકાસીએ. તો વિધાન જોઈએ બી. બી વિધાન શું કહે છે? કે જુઓ કે પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યાનો મધ્યસ્થ, મતલબ કે હવે કીધું છે મધ્યસ્થ. તો મિત્રો મધ્યસ્થ એટલે શું? તો મધ્યસ્થ એટલે કે જે સંખ્યા આપેલી છે એની વચ્ચેનો સંખ્યા એટલે મધ્યસ્થ. મતલબ મિત્રો અહીંયા મધ્યક પૂછેલું હતું અને અહીંયા મધ્યસ્થ પૂછેલું છે. બસ મિત્રો આ બેમાં જ જો તમને ખબર પડી જાય કે મધ્યક કેને કહેવાય અને મધ્યસ્થ કેને કહેવાય. તો મધ્યક તો એટલે બધી સંખ્યાનો સરવાળો, અને જે સંખ્યા છે એને એ સંખ્યા વડે ભાંગી દેવાનું. મતલબ કે કુલ કેટલી સંખ્યા છે? 10 વડે. 10 છે તો 10 વડે ભાંગી દીધું, તો એ આપણે મધ્યક મળ્યું. પણ મધ્યસ્થ એટલે શું? કે મધ્યસ્થ એટલે એવી સંખ્યા જે જે સંખ્યા આપેલી છે એની વચ્ચેની સંખ્યા કઈ, એને આપણે મધ્યસ્થ કહેતા હોઈએ છીએ. તો પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યા આપણી પાસે લખેલી જ છે પહેલેથી, તો એની વચ્ચેની સંખ્યા શોધવી તો શું કરવું પડે? કે પ્રથમ 5 સંખ્યા, મતલબ 5 સંખ્યા એટલે 11 લગીને આવશે. ઓકે, અને પાછળથી 5 સંખ્યા, મતલબ કે 13, એટલે આ બે વચ્ચેની સંખ્યા થશે.
પણ મિત્રો હવે આની વચ્ચેની સંખ્યા કઈ આવશે? તો કે 11 અને 12, 11 અને 13 ની વચ્ચેની સંખ્યા કઈ આવે? તો કે 14, 12 આવે. તો આપણે કીધું છે કે એનો મધ્યસ્થ બેકી સંખ્યા છે, બેકી. તો 12 બેકી સંખ્યા છે? તો કે હા મિત્રો, 12 તો બેકી સંખ્યા છે. તો મતલબ કે બી વિધાન તો સાચું થયું. જોઈએ આના પછી ત્રીજું વિધાન સી. તો સી વિધાન શું કહે? તો કે પ્રથમ 10 એકી સંખ્યાનો મધ્ય, સોરી બેકી સંખ્યાનો મધ્ય કીધું છે. આપણી પાસે શું કીધું છે? કે બેકી સંખ્યાનો મધ્ય કેવો છે? તો ભાઈ અવિભાજી સંખ્યા છે. અવિભાજી, અવિભાજ્ય. તો મિત્રો આપણે કોઈ પણ બેકી સંખ્યાનો મધ્યક શોધવો હોય તો શું કરી? 2, 4, 6 એટલા બેકી સંખ્યા લખીએ તો 20 લખી લખીશું તો કેટલી થશે? 10 બેકી સંખ્યા મળશે. તો એનો મધ્યક પૂછેલો છે કે મધ્યક શું થશે? મધ્યક આપણે પૂછ્યો છે કે મધ્યક એનો અવિભાજી સંખ્યા થશે એવું કહે છે. તો મિત્રો આનો આપણી પાસે તમે જો આપણે સૂત્ર લખી લઈએ તો આ સૂત્રમાં બેકી સંખ્યાનો સીધો તમારે જો મધ્યક શોધવું હોય તો એની માટે સૂત્ર છે કે એન પ્લસ વન, જેટલી સંખ્યા આપેલી છે એમાં એક ઉમેરી દો તે જ એનો મધ્ય થશે. મતલબ કે શું થશે? મધ્ય. આમાં કેટલી સંખ્યા આપેલી છે? તો કે 10, 10 પ્લસ 1 કરો તો કેટલા થશે? 11. તો એને 11 મળશે. એનો આ સંખ્યાનો તમે જો મધ્યક શોધશો તો પણ એનો મધ્યક થશે 11. અને એનું જો તમે સૂત્ર પણ યાદ રાખી લ્યો તો સૂત્ર શું થશે કે એન પ્લસ વન, એન એટલે જેટલી સંખ્યા આપેલી છે એમાં એક ઉમેરી દો એ જ એનો મધ્યક થશે. તો આનો મધ્યક શું થયો? 11. હવે 11 કેવી સંખ્યા છે? તો કોઈ અવિભાજી સંખ્યા. તો મતલબ કે આ વિધાન પણ કેવું થશે? સાચું. હવે જોઈએ મિત્રો ચોથું વિધાન, ડી વિધાન શું કહે છે? કે પ્રથમ 10 એકી સંખ્યાનો મધ્યક બેકી સંખ્યા છે. શું કહે? પ્રથમ 10 એકી સંખ્યા, મતલબ કે હવે પૂછ્યું છે આપણી પાસે એકી સંખ્યા, મતલબ એકી 1, 3 અપ ટુ કેટલા થશે? 19 લગી. હવે આનું પણ આપણી પાસે સીધું જ સૂત્ર છે. તો મિત્રો આનું સૂત્ર કીધું હોય તો શું કરવાનું? ખાલી એન, એન આવશે એ શું થશે? ખાલી એનો મધ્ય. તો મિત્રો આનો આપણે મધ્ય એકી સંખ્યાનું જો મધ્યક પૂછેલો પૂછ્યો હોય તો એનું સૂત્ર શું થશે? ખાલી એન. તો જેટલી સંખ્યા છે એટલો જ મધ્યક થશે. તો આનો મધ્યક શું થશે? તો કે 10. તો હવે આ 10 કેવી સંખ્યા છે? કે 10 તો બેકી સંખ્યા છે. તો મતલબ આ પણ વિધાન કેવું થયું? સાચું. તો મિત્રો આપણે ખોટું વિધાન પૂછ્યું હતું, તો ખોટું વિધાન કયું થયું? તો કે એ. તો મિત્રો આનો જવાબ થશે એ. જોઈએ આના પછી મિત્રો ચોથો દાખલો.